हेलो विद्यार्थी मित्रों, आज आपणे भणीशुं धोरण 10 प्रकरण 7 याम भूमितिनो तीजो भाग। प्रथम भाग में आपणे अंतःसूत्रथी दाखला जोई गया छे, त्यारबाद बीजा भाग में आपणे विभाजनना सूत्रनो उपयोग करीने केटलाक दाखलानो आपणे गण्या छे। त्यारबाद हवे आ भाग में आपणे दाखला जोईशुं, जे दाखलाओ जे छे जे त्रिकोणना जे त्रण बिंदु आपेल होय त्यारे त्रिकोणनो क्षेत्रफळ शोधवानो दाखला छे। विद्यार्थी मित्रों, आपणे सूत्रो जोई गया छे, जे त्रण बिंदु आपेल होय अने त्रणे त्रण बिंदु परथी जे त्रिकोणनो क्षेत्रफळ शोधवुं होय तो एना माटे सूत्र जोई लीधुं छे। विद्यार्थी मित्रों, आपणे शरूआत करीए दाखलाओथी। तो विद्यार्थी मित्रों, स्वाध्याय 7.2 नो प्रथम दाखलो छे, जेना शिरोबिंदुओ आपेल होय त्यारे त्रिकोणनो क्षेत्रफळ शोधो। तो अही आपणने त्रण बिंदु आपी दीधा छे। हवे त्रण बिंदु आपेल होय, आ रीते त्रिकोण छे एना त्रण बिंदुओ छे ए बी अने सी, आ त्रणे त्रण बिंदु आपी दीधा छे। आ त्रणे त्रण बिंदु आपेल होय त्यारे आपणे त्रिकोणनुं क्षेत्रफळ शोधवानुं छे। ए बिंदु जे छे ना आपणे गणीशुं, बे अने त्रणने आपणे ए बिंदु गणीशुं, बी बिंदु बराबर -1 अने 0 अने सी बिंदु आपणे लेशुं 2 अने -4। आ त्रण बिंदु आपेल होय त्यारे आपणे त्रिकोण एबीसी जे छे ए त्रिकोण एबीसी नुं क्षेत्रफळ शोधवानुं छे। तो विद्यार्थी मित्रों, सौप्रथम आपणे ए बिंदु लेशुं, बी बिंदु अने सी बिंदु तरीके लई लेशुं। हवे त्रिकोणनुं क्षेत्रफळ शोधवानुं सूत्र छे, आपणे लखीशुं त्रिकोण एबीसी नुं क्षेत्रफळ बराबर, आपणे सूत्र लखीशुं नीचे लखीशुं, थोड़ो 1/2 मोटा कौंसमां दर्शाईशुं, x1 कौंसमां 1 पछी आपणे 1 2 3 पर क्रम प्रमाणे जोवानुं छे, एटले 1 पछी 2 आवे एटले के y2 - y3 वत्ता x1 आवी गया छे, त्यारबाद आवशे x2 x2 એટલે કે x2 પછી આવે 2 પછી 3 આવે એટલે કે આપણે દર્શાવીશું 3 અને 3 બિંદુ છે એટલા માટે ફરી આપણે 1 પર આવી જશું, એટલે કે x2 જો 2 હોય તો 2 પછી 3 આવે એટલે 3 લખી દીધા છે, 3 પછી આપણે 1 જ લખીશું। ત્યારબાદ x1 x2 આવી ગયા છે, ત્યારબાદ બાકી રહેશે x3 એટલે કે આપણે દર્શાવીશું x3 કૌંસમાં 3 આવી ગયા છે, 3 પછી 1 જ આવે એટલે કે y1 - y2 કૌંસ આપણે ખોલી દઈશું। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે x1 x2 x3 તેમજ y1 y2 y3 ની કિંમત મૂકવાની છે, તો સૌપ્રથમ આપણે a બિંદુમાંથી આપણે a બિંદુનું નામ આપીએ x1 y1, b બિંદુનું નામ આપીશું x2 y2, c બિંદુનું નામ આપીશું x3 y3। એટલે કે x1 બરાબર 2 છે, y1 બરાબર 3 છે, x2 બરાબર -1, y2 બરાબર 0, x3 બરાબર 2 અને y3 બરાબર -4। તો આપણે કિંમત સૂત્રમાં મૂકી દઈએ બધી, x1 ની કિંમત છે 2 કૌંસમાં y2 y2 બરાબર 0 છે - y3 બરાબર છે -4, અહીં દર્શાવીશું -4 વત્તા x2 x2 બરાબર -1 એટલે કે આપણે અહીં દર્શાવીશું -1 કૌંસમાં y3 બરાબર -4 -y1 ની કિંમત મૂકીશું 3 વત્તા x3 બરાબર મૂકીશું 2 કૌંસમાં y1 ની કિંમત 3 છે -y2 ની કિંમત 0 છે બરાબર 1/2 નો આપણે 1/2 રાખીશું। ત્યારબાદ 2 -+ થાય એટલે 0 - 4 એટલે કે આપણને મળશે 4, તે જ રીતે વત્તા -1 - 1 રાખીએ -4 - 3 એટલે કે -7, તે જ રીતે વત્તા 3 - 0 એટલે 3 × 2 એટલે કે આપણે ગુણાકાર કરીશું 6 બરાબર 1 2 3 1 2 3 1। ત્યારબાદ 2 × 4 એટલે કે 8 વત્તા, હવે -+ થાય અને ચિહ્ન પણ વત્તાનું થશે, 7 × 1 કરીએ એટલે કે આપણને મળશે 7 વત્તા 6 ને આપણે 6 રાખીશું। ત્યારબાદ આપણે સરવાળો કરીએ 1/2 - 1/2, 8 + 7 એટલે કે 15, 15 + 6 એટલે કે આપણને મળશે 21,
એટલે કે એક આપણે 21 સાથે ગુણીએ અને છેદમાં 2 મૂકી દઈએ એટલે કે આપણને મળશે 21 ના છેદમાં 2 એકમ અહીં કોઈ એકમ નથી એટલે આપણે દર્શાવીશું એકમ હવે અહીં આપણે દર્શાવીશું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર કિંમત મળશે 21 ના છેદમાં 2 તો વિદ્યાર્થી મિત્રો આ જે દાખલો તમને સારી રીતે સમજ પડી ગઈ હશે તે જ રીતે બીજા દાખલાઓ પણ જે છે જે બીજા અને ત્રીજા નંબરનો દાખલો છે એ તમારે ઘરે બેસીને પ્રેક્ટિસ કરવાનો છે ત્યારબાદ આપણે પ્રશ્ન 2 પર જઈએ હવે પ્રશ્ન 2 છે આપેલા બિંદુઓ સમરેખ હોય તો k ની કિંમત શોધવાની છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણને જે ત્રણ બિંદુ આપેલ છે એ પ્રથમ બિંદુ a બિંદુ તરીકે લઈએ બીજું બિંદુને b બિંદુ અને ત્રીજા બિંદુને c બિંદુ તરીકે લઈએ હવે અહીં કીધું છે કે a b c ત્રણ બિંદુ છે એટલે કે એ સમરેખ બિંદુ હોવાથી આપણે આ રીતે બતાવી શકીએ આ a બિંદુ બીજું બિંદુ b છે અને આ ત્રીજું બિંદુ c છે હવે અહીં આપણે એ બિંદુ 7 અને ઓછા 2 આપેલ છે બી બિંદુ 5 અને 1 આપેલ છે અને ત્રીજું બિંદુ સી બિંદુ 3 અને કે આપેલ છે એમાં કે ની કિંમત શોધવાની છે હવે જો કે ની કિંમત શોધવી હોય તો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળનું જે સૂત્ર છે એ લઈને જ ગણવું પડે પરંતુ અહીં કઈ કહેવામાં આવેલ છે કે જે ત્રણે ત્રણ બિંદુઓ જે છે એ સમરેખ બિંદુ છે જો અહીં કહેવામાં આવે કે જો ત્રણે ત્રણ બિંદુઓ ત્રિકોણના શિરોબિંદુ હોય તો જ આપણે દાખલો ગણી શકીએ પરંતુ અહીં આપણને સમરેખ આપેલ છે ત્રણે ત્રણ બિંદુઓ માટે આપણે આ જે ત્રણે ત્રણ બિંદુઓ છે એ ત્રણે ત્રણ બિંદુઓ દ્વારા જે એક કાલ્પનિક ત્રિકોણ રચાય એવું આપણે ધારી લઈશું જે શક્ય નથી પરંતુ આપણે કાલ્પનિક ભાગ તરીકે લઈને એક કાલ્પનિક ત્રિકોણ રચાતો હશે એવું વિચારીને આપણે કે એની કિંમત શોધીશું તો આપણે એક કાલ્પનિક ત્રિકોણ રચાય એવો એક ત્રિકોણ રચી દઈએ છે જે એ બી સી તો લખીશું આપણે બિંદુ એ બી સી માંથી પસાર થતું એક કાલ્પનિક ત્રિકોણ એ બી સી હોય તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર મળશે આપણને 0 કારણ કે જે ત્રિકોણ જે છે એ કાલ્પનિક ત્રિકોણ બને છે એટલા માટે એનું ક્ષેત્રફળ 0 થશે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવું કે કોઈ પણ ત્રિકોણ હોય એનું ક્ષેત્રફળ કોઈ દિવસ 0 થતું નથી પરંતુ અહીં આપણે કાલ્પનિક ત્રિકોણ લીધેલો હોવાથી ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ 0 થાય છે હવે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ માટે આપણે સૂત્ર મૂકીશું ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર મૂકીશું 1/3 કૌંસમાં x1 y2 ઓછા y3 વત્તા x2 y3 ઓછા y1 વત્તા x3 y1 ઓછા y2 બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ થાય છે 0 માટે આપણે અહીં દર્શાવીશું 0 હવે કિંમતો મૂકી દઈશું વિદ્યાર્થી મિત્રો અહીં 1/3 રાખીએ ત્યારબાદ ઉપર આપણે બિંદુ દર્શાવી દઈશું x1 y1 x2 y2 અને x3 y3 હવે x1 y1 x2 y2 અને x3 y3 ની કિંમતો મૂકીએ x1 બરાબર 7 છે એટલે કે 7 મૂકીએ ત્યારબાદ y2 y2 બરાબર 1 છે ઓછા y3 બરાબર k છે તે જ રીતે વત્તા x2 બરાબર 5 તે જ રીતે y3 બરાબર k છે ઓછા y1 બરાબર ઓછા 2 છે વત્તા x3 બરાબર 3 તેમજ y1 ની કિંમત છે ઓછા 2 ઓછા y2 ની કિંમત છે 1 કૌંસ પૂરી દઈએ બરાબર એનું ક્ષેત્રફળ જે છે 0 મળે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે મૂકીશું માટે હવે 1/3 નો 1/3 રાખીશું
सात ने अपने एक अने के साथ गुणिए एक साथ गुणिए अने सात साथ गुणिए के साथ गुणिए सात गुणिया एक करिए एटले के सात ओछा सात गुणिया के करिए एटले के सात के वत्ता हवे अहीं ओछा ओछा वत्ता थई जशे एटले के वत्ता बे थाय अहीं आपणे दर्शावीए के वत्ता बे ने आपणे पांच साथ गुणवाना छे एटले के आ रीते गुणी दईए तो पांच गुणिया के करिए एटले के पांच के थाय वत्ता बे गुणिया पांच करिए एटले के दस थाय तेज रीते ओछा ओछा वत्ता थाय परंतु चिन्ह माइनस नो आवे एटले के ओछा त्रण ओछा त्रण ने आपणे त्रण साथे गुणाकार करिए त्रण गुणिया त्रण नौ थाय पण चिन्ह माइनस नो आवशे एटले के ओछा नौ बराबर जीरो हवे અહીં જે કૌંસ સાથે જે એક દ્વિતીયાંશ ગુણાકારમાં છે એ આપણે સામાન્ય સંખ્યાના છેદમાં આપી દઈએ તો અહીં એક જે છે એ સામાન્ય સંખ્યાના છેદમાં જાય અને બે જે છેદમાં છે એ સામાન્ય સંખ્યાના અંશમાં જશે તેમજ અહીં આપણે એક સાદુરૂપ આપી દઈશું એટલે કે 7 + 10 = 17 થાય 17 માંથી આપણે 9 બાદ કરીએ એટલે કે આપણને મળે 8 તે જ રીતે -7 + 5 बराबर मळे आपणने -2 बराबर अहीं आपणे 2 ने आपणे अंशमां गुणीशुं तेमज 1 ने छेदमां गुणीशुं एटले के 8 - 2 बराबर आपणने मळशे 0 * 2 એટલે કે 0 / 1 હોય એટલે કે 0 જ મળશે આપણને તે જ રીતે હવે 2k ને આપણે કરતા બનાવીએ એટલે કે 2k = 8 માટે k બરાબર મળશે આપણને 8 / 2 માટે k ની કિંમત મળે છે 8 / 2 = 4 એટલે કે k ની કિંમત જે શોધવાની હતી એ k ની કિંમત મળે છે આપણને 4 તો વિદ્યાર્થી મિત્રો આ જે દાખલો તમને ખૂબ સારી રીતે સમજ પડી જશે અહીં આપણને ત્રણ બિંદુ આપેલ છે અને ત્રણે ત્રણ બિંદુ સમરેખા આપી દીધા છે પરંતુ આપણે અહીં k ની કિંમત શોધવાની હોવાથી આપણે એક કાલ્પનિક ત્રિકોણ તરીકે લઈને આપણે દાખલો ગણવો પડશે જેમાં આપણે કાલ્પનિક ત્રિકોણ માટે સૂત્ર મૂકીશું ત્રિકોણનું અને એના પરથી આપણે દાખલો ગણીશું તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો સમજ પડી હશે ત્યારબાદ આપણે પ્રશ્ન 4 પર જઈએ હવે પ્રશ્ન 4 માં છે એક ચતુષ્કોણના શિરોબિંદુઓ -4 - 2 - 3 - 5 - 3 - 2 અને 2 - 3 હોય તો તેનું ક્ષેત્રફળ શોધવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક ચતુષ્કોણ દર્શાવી દીધો છે ચાર ખૂણા હોય એટલે આપણે એને ચતુષ્કોણ કહીએ છીએ તો અહીંયા આપણે ખૂણો A B C D એ રીતે ચારે ચાર ખૂણા દર્શાવી દીધા છે અને એના દ્વારા જે રચાય બિંદુઓ દર્શાવી દીધા છે અને એના દ્વારા જે ચતુષ્કોણ રચાય એ ચતુષ્કોણ દોરી દીધો છે હવે અહીં આપણે જોઈએ તો A બિંદુ અને C બિંદુ જે વિકર્ણો છે એ વિકર્ણો જ્યારે આપણે જોડી દઈએ એટલે કે બે ત્રિકોણ જેવા દેખાય છે પ્રથમ છે ત્રિકોણ ABC એટલે કે આ એક ABC ત્રિકોણ તો સૌપ્રથમ આપણે આ જે લાઇનિંગ ભાગ છે એ લાઇનિંગ ભાગ એટલે કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધીએ ત્યારબાદ બીજો ત્રિકોણ એટલે કે ADC ત્રિકોણ જે છે એનું ક્ષેત્રફળ શોધીશું ત્યારબાદ બંને ત્રિકોણનો સરવાળો કરીશું તો આપણે અહીં દર્શાવીએ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર આપણે દર્શાવીશું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ACD નું ક્ષેત્રફળ હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ACD નું ક્ષેત્રફળનો સરવાળો કરીશું એટલે ચતુષ્કોણ ABC નું ક્ષેત્રફળ CD નું ક્ષેત્રફળ મળી જશે તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધીશું એના માટે સૂત્ર છે 1/2 કૌંસમાં x1 y2 - y3 વત્તા x2 2 પછી 3 આવે એટલે કે y3 - y1 વત્તા 2 પછી આપણે લખીશું 3 y1 - y2 તો વિદ્યાર્થી મિત્રો અહીં ત્રિકોણ ABC લીધા છે એટલા માટે ABC એટલે કે અહીં A બિંદુને આપણે x1 y1 B બિંદુને x2 y2 અને C બિંદુને x3 y3 લઈશું
હવે અહીં આપણે ABC ત્રિકોણ જે છે એના પરથી જે બિંદુ આપેલ છે એ બધી બિંદુઓની કિંમતો આપણે આ સૂત્રમાં મૂકીશું અને સાદુરૂપ આપવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ જે દાખલો છે એની બધી જ કિંમતો તમારે અંદર મૂકીને તમારે એનું સાદુરૂપ આપવાનું છે હવે આપણે આગળ જઈએ તો ત્રિકોણ ACD નું ક્ષેત્રફળ શોધીએ ત્રિકોણ ACD નું ક્ષેત્રફળ માટે વિદ્યાર્થી મિત્રો જે ઉપરનું સૂત્ર છે એ જ સૂત્ર આપણે અહીં લખવાનું છે હવે ત્રિકોણ ACD નું ક્ષેત્રફળ હોવાથી અહીં ત્રિકોણ ACD નું ક્ષેત્રફળ છે માટે A બિંદુ C બિંદુ તો છે જ પરંતુ અહીં આપણે D બિંદુ નામ આપવું પડશે એટલે કે A બિંદુને આપણે x1 y1 લઈએ છીએ C બિંદુને x3 y3 લઈએ છીએ તો D બિંદુને આપણે x2 y2 લેવા પડશે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે A C D નું ક્ષેત્રફળ શોધવું હોય તો A બિંદુને x1 y1 B D બિંદુને x2 y2 અને C બિંદુને x3 y3 લઈશું અને એ બધી જ કિંમતો આપણે આ જે સૂત્ર છે એ સૂત્રમાં મૂકીને A C D નું ક્ષેત્રફળ શોધીશું તો વિદ્યાર્થી મિત્રો A B C નું ક્ષેત્રફળ અને A C D નું ક્ષેત્રફળ તમારે જાતે શોધવાનું છે અને જે બંનેની જે કિંમતો મળે A C D નું A B C નું ક્ષેત્રફળ અને A C D નું ક્ષેત્રફળ મળે એ આપણે ત્રિકોણ ચતુષ્કોણ ABCD નું CD નું ક્ષેત્રફળમાં આપણે મૂકીશું એટલે જે કિંમત મળે એ અહીં આપણે મૂકીશું અને બંનેનો સરવાળો કરીશું એટલે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ મળી જશે તો વિદ્યાર્થી મિત્રો આ ભાગમાં આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ તેમજ અચળાંક કિંમત k ની કિંમત શોધવી હોય ત્યારે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળનો ઉપયોગ કરીએ છીએ એ પ્રકારના દાખલા જોઈ ગયા છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણમાં આપણે અંતઃસૂત્રના દાખલા તેમજ વિભાજનના સૂત્રના દાખલા તેમજ મધ્યબિંદુ કે મધ્યકેન્દ્રના દાખલા તેમજ ત્રિકોણનું ક્ષેત્રફળના દાખલાઓ જોઈ ગયા છે જે એક્ઝામમાં ઘણી વખત બે બે માર્ક્સમાં પૂછાય કરે છે તેમજ ટૂંકા પ્રશ્નમાં એક માર્ક્સમાં પણ પૂછાય છે તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સહેલું પ્રકરણ છે તો વિદ્યાર્થી મિત્રો તમે ઘરે બેસીને આ દાખલાઓની પ્રેક્ટિસ કરશો આભાર